અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન અકસ્માત કેસમાં વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો છે તે સામે આવી રહ્યો છે. સમાચાર છે તે અત્યારે અમદાવાદથી નબીરા તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ચૂક્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે. હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન છે તેને મંજૂરી આપી દીધી છે. જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત નહીં છોડવાની શરતે હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા છે. ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મહત્વપૂર્ણ સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અત્યારે મોટા ખુલાસા થઈ રહ્યા છે. વધુ એક ખુલાસો છે તે આ કેસને લઈને થઈ રહ્યો છે. ત્યારે નબીરા જે તથ્ય પટેલ છે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ચૂક્યા છે. હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન છે તેને મંજૂરી આપી દીધી છે. શરતી જામીન પ્રજ્ઞેશ પટેલને મળી ચૂક્યા છે. ગુજરાત નહીં છોડવાની શરતે હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને જામીન મંજૂર કર્યા છે. ત્યારે નબીરા તથ્ય પટેલના જે પિતા પ્રજ્ઞેશ પટેલ છે તેમને જામીન મળી ચૂક્યા છે.